કે જેની અંદર અમને દરેકે દરેક થિયરી અગત્યની છે એ પણ યાદ આવી જાય અગત્યના દાખલાઓ કે જે એક્ઝામ માટે પૂછાવાના હોય પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર એ પણ અમારા રિવાઇઝ થઈ જાય અને ત્યાર પછી પાછળ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા એમસીક્યુ પણ અમને સમજ પડવા જોઈએ ગુજકેટ લેવલ સુધીના એમસીક્યુ સમજ પડવા જોઈએ તો રેડી થઈ જાવ બેટા આજના આ સેશનમાં તમે જે અત્યારે વિચારો છો એ તમામે તમામ વસ્તુને આપણે કવર કરવા જઈ રહ્યા છે સો આ જે સુપર થર્ટી સિરીઝ છે

જો આગળ પાછળ કઈ બી થાય છે ડુ નોટ વરી પણ એક ચેપ્ટર દસ માર્ક ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય એન્ડ મેઇન ટાર્ગેટ ઇઝ બેટા જે ચાર માર્ક નો પ્રશ્ન સેક્શન સી નો છે એ તમને આવડવો જોઈએ આજના સેશનમાં આપણે શું કરશું ચાલ સમજ આજના સેશન બેટા આપણે સૌથી પહેલા શરૂઆત કરશું કઈ જગ્યાએથી તો જે ચેપ્ટર નું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે વિદ્યુત સ્થિતિમાન ઓકે તો વિદ્યુત સ્થિતિમાન ની સમજૂતી છે ખાલી વિદ્યુત સ્થિતિમાન ની બેટા એની સાથે સાથે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ માહિતી કમ્પ્લીટલી મેળવી લેશું એ થઈ જાય પછી સર શરૂઆત કરી દેશે ડાયપોલી થિયરી તમને બધાને ખબર છે ને કે ડાયપોલી થિયરી સર બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર માંથી ચાર માર્ક તરીકે પ્રબળ દાવેદાર છે ઠીક ચાર માર્ક તરીકે ડાયપોલી જે થિયરી છે જે ડાયપોલીમાન છે એ ડાયપોલ પતી જાય પછી આપણે જોઈ લેશું તંત્ર માટે સ્થિતિ ઉર્જા તંત્ર માટે જે સ્થિતિ ઉર્જા છે એ પણ સમજીશું ત્યાર પછી જે ડાયપોલ છે એના માટે પણ ઉર્જા સમજીશું વિદ્યુત સ્થિતિમાન તો ઓલરેડી બેટા સમજાઈ ગયેલું હશે એ બધી માહિતીઓ પતે છે પછી ઇન્ટરમીડિયેટ સર ઘણા બધા બેટા એમસીક્યુ તમને સોલ્વ કરાવ્યા કરશે ઓકે એવા એમસીક્યુ કે જે ગુજકેટ લેવલ સુધી તમને મદદ કરશે તો બોર્ડની એક્ઝામ માટે આસાન થઈ જશે ઓકે અને ત્યાર પછી સર ત્યાર પછી સર શું અહીંયા પૂરું થઈ ગયું અરે ના બેટા અહીંયા તો જો સ્થિતિ ઉર્જાવી તંત્ર માટે એક માટે બે માટે ત્રણ માટે અને ઘણા બધા હોય તેના માટે તો ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ટોપિકની શરૂઆત કરશું અને એ ઇમ્પોર્ટન્ટ ટોપિક કેવું છે તો બ્યુટિફુલ અક્ષરથી સર લખે છે એ છે બેટા કેપેસિટર समझ ए कौन सा ए छे बेटा कैपेसिटर तो कैपेसिटर की चर्चाओं તમે કેવી રીતે શરૂઆત કરશો સર કેપેસિટર એટલે શું ત્યાંથી લઈને એના પ્રકારો એનું સમીકરણ સમાંતર પ્લેટ કેપેસિટર શ્રેણી છે સમાંતર છે ઊર્જા છે ઊર્જા ઘનતા છે ત્યાં સુધી ની વાતો આજે સર તમને આ સેશન માં રિવાઇઝ કરાવી દેશે તો મગજને બેટા ખોલી દે બંદૂક અહીંયા મૂકી દે જરીક ભી મગજ એમ તેમ ગયું તો ફોડી દે બેટા સમજ સર શું કે છે મગજ તમારું અહીં જ રહેવું જોઈએ કન્સન્ટ્રેશન લેક્ચર માં જ રહેવું જોઈએ આ જે અત્યારે આવર્સ સ્પેન્ડ કરો છો એ આવર્સ નો બેટા એટલો ઇમ્પેક્ટ તમારા જિંદગી ઉપર થવો જોઈએ રાઈટ આઈ એમ ગેરંટી ટુ બેટા તમને એવું ડિલીવર કરીશ કે તમે આ ચેપ્ટર ને હવે આસાન ફીલ કરશો એકદમ ઓછા સમય માં રિવિઝ થઈ જશે નાઉ યુ હેવ ટુ ગીવ મી બેટા યુ હેવ ટુ ગીવ મી વન કમિટમેન્ટ કે સર મેં કમ્પ્લીટલી મારા پورا હોશો હવાસી મારી ટોટલ એનર્જી થી આ સેશન ને કમ્પ્લીટ કરીશ હા કે ના યાર રેડી છો ચાલ શરૂઆત કરીએ

ભાઈ એવા બળ બેટા એવા બળ કે જેની અંદર થયેલું કાર્ય માર્ગ ઉપર આધાર ની રાખે માત્ર સ્ટાર્ટ ક્યાંથી કર્યું અને સ્ટોપ ક્યાં કર્યું એના ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે એમસીક્યુ તરીકે તમને એટલું આવડવું જોઈએ કે સંરક્ષી બળમાં કયા કયા બળ છે તો કે સર ગુરુત્વાકર્ષી બળ

દૂર છે તો સમજ એ કોઈ દૂર છે એકદમ સ્મોલ ક્યુ તો આ અનંત અંતરે બેટા બહુ દૂર છે અહીંયા એક્સેપ્ટ કરી લે કે કયું અંતર છે બેટા અનંત અંતર છે ઠીક છે તો અનંત અંતર ઉપર બેટા એ ક્યુ છે મારે અને ફ્રીમાં થોડી ના આવી જાય ફ્રીમાં થોડી ના આવી જાય કાર્ય કરવું પડે તો સમજ બેટા આવા અનંત અંતર કોઈ વિદ્યુત ભાર ને મારે ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવો છે મારે ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવું છે તો સમજ મેં એને જ્યાં સુધી લાવશું માને એનું અંતર આર છે તો મેં અનંત થી આર અંતરે ક્યુ વિદ્યુત ભાર ને બેટા લઈ ક્ષેત્રના માની લે કે કોઈ બિંદુ પી સુધી ઠીક છે તો એમને એમ થોડી ના થાય સર એના માટે કાર્ય કરવું પડે એના માટે શું કરવું પડે કાર્ય કરવું પડે તો બહુ શાંતિથી સમજે સ્થિતિ ઉર્જા શું છે સર બોલે છે વ્યાખ્યા લખવી હોય તો નોટ અંદર લખી દેજો અનંત અંતરે થી ક્યુ વિદ્યુત ભર ને આપેલા ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ તે બિંદુએ સંગ્રહ પામે એને કહેવાય બેટા વિદ્યુત સ્થિતિ ઉર્જા

આબી કેવો છે સર આબી ધન છે તો ધન અને ધની વચ્ચે શું થાય આકર્ષણ કે અપાકર્ષણ આકર્ષણ કે આપાકર્ષણ છે ધન અને ધની વચ્ચે આપાકર્ષણ થાય તો આના પર આનો બળ બેટા અથવા આનો લીધે આના પર બળ અને દૂર મોકલે કા મોકલે બેટા દૂર મોકલે તો સમજ્યા સર શું કે છે એક્યુઅલ માં એક્યુઅલ માં આ તરફ લાગે છે કયું બળ આ તરફ લાગે છે વિદ્યુતીય બળ તો સમજ્યા સર શું કે છે અત્યારે જે આપણી પાસે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળ કેટલું હશે માની લે કોઈ એક અંતર છે એક્ઝામ તરીકે સમજ બેટા કે અહીંયાથી

આ ખસવા માટે માની લે કે જે કમ તો સ્થાનાંતર થયું dx તો એના માટે આ કાર્ય છે સો ફાઇનલી સર એવું કહી શકે કે જો આ સૂક્ષ્મ કાર્ય છે જો આ સૂક્ષ્મ કાર્ય છે તો આનો મિનિંગ કે જો કુલ કાર્ય મારે શોધવું હોય

चलिए सो दैट्स व्हाई w = -k small q, q कॉमन बोल बेटा कैपिटल q कॉमन અહીંયા સમજો સંકલનમાં શું ચા સંકલનમાં સર ઇન્ફાઇનાઇટ થી r છે x ની घात ઉપર જતી રહી તો x ની -2 * dx થઈ ગયો ચાલ સંકલનોનો નિયમ યાદ કર ઓ મારા બચ્ચો સંકલન નિયમ યાદ કર ચાલ 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 બોલ બેટા w

t નીચેથી ઉપર ગયો નીચેથી ઉપર ગયો 1 નો જો માઈનસ થઈ જાય તો -2 ને -1 -3 થઈ ગયો અને a ઉપર ગયો તો a -1 થઈ ગયો બોલ હા કે ના બોલ હા કે ના બેટા તો પરિમાણિક સૂત્ર જે છે એ પરિમાણિક સૂત્ર આજ પછી બેટા v માટે v માટે બેટા મગફ કર v માટે મતલબ કે રટ્ટા માર બેટા શું કર v માટે રટ્ટા માર બહુ બધી જગ્યા બેટા કામ આવશે તો v નું પરિમાણિક સૂત્ર કેવી રીતે ગોખવાનું mlta કેવી રીતે ગોખવાનું mlta કેવી રીતે ગોખવાનું mlta ઠીક છે સર પછી તો કે વન ટુ થ્રી વન શું યાદ રાખવા નું વન ટુ થ્રી વન શું યાદ રાખવા નું વન ટુ થ્રી વન સર ઠીક છે વન ટુ થ્રી વન પણ પેલા બે પીલર્સ પેલા બે પીલર્સ પેલા બે પીલર્સ બીજા બે માઇનસ બીજા બે માઇનસ બીજા બે માઇનસ થઈ ગયો થઈ ગયું બેટા થઈ ગયું તો હર એક બચ્ચા ને હવે વી નું સમીકરણ કે ક્યુ બાય આર છે મળવું જોઈએ એ જ વી માટે ડબલ્યુ બાય ક્યુ લખાય યુ બાય ક્યુ લખાય ખબર હોવું જોઈએ એમ

અહીંયા સુધી કોઈ તકલીફ બેટા આના સમીકરણ નંબર એક આપી દે હા કે ના થઇ ગયો બે નું સ્થિતિમાન છે બંને લખી દીધું કે કયો કોમન આવી ગયો ને લસા જ જાહેર કરી દીધો આટલું થઈ જાય પછી સર અહીંયા જે સમજાવે છે ને બહુ શાંતિ થી સમજે બેટા સમજ સર શું કહે છે અહિયાં એક નાની વસ્તુ સમજવાની છે કે ભાઈ માન સૌથી પહેલો કેસ જો સમજ સર શું કહે છે જો બિંદુ પી દૂર હોય આવા કેસમાં જો બેટા ને જો કે આપણે કેસ એપ્લાય કરવાના છે જો બિંદુ પી ડાયપોલ થી દૂર છે

સર અહીંયા અહીંયા જો મેં ઠીટા છે એના માટે આ જોમ છું તો કઈ બાજુ છે બેટા સમજ આ કોણ છે તો કે સર અહીંયા ઠીટા છે આ સામેની બાજુ છે આ સર આ કર્ણ છે આ નાઇન્ટી છે તેની હવે આ કર્ણ કહેવાય આ જે ટોઈસ છે એને શું કહેવાય કર્ણ કહેવાય અને આ પાસે બાજુ છે

માટે હવે આર માઇનસ માઇનસ આર પ્લસ છે ની વેલ્યુ આવી ગઈ કેટલી છે અને ગુણાકાર બેટા જે આર માઇનસ ગુણ્યા બંને સેમ સેમ છે તો માની લે પહેલાની વેલ્યુ પણ આર છે અને બીજાની વેલ્યુ પણ આર છે

तो 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 मतलब तो मतलब, तो सदी आर के गणन एवं थी जाए कि सर वी तो सदी राशि बनी गई अरे नहीं बेटा सदीस नहीं यार समझ आ को सदी से आ सदीस गुणाकार બે સદિશ ના અદિશ ગુણાકાર કરવાથી જે રાશિ મળે બેટા એ કેવી રાશિ મળે સર અદિશ રાશિ મળે સમજ પડી તો આ થઈ ગયું બેટા તમારું ડાયપોલ ના લીધે સ્થિતિમાન નું સમીકરણ છે ને આસાન છે ને આસાન બેટા હર બચ્ચાને ને મોડે થઈ જવું જોઈએ કે સર ડાયપોલ ના કારણે સ્થિતિમાન કે પી કોસ થીટા ડિવાઈડેડ બાય આર સ્ક્વેર ઠીક છે કે પી કોસ થીટા બાય શું આવશે આર સ્ક્વેર ચલો આગળ પ્રશ્ન જોઈએ

કોઈ નથી બેટા પદાર્થ કે જેના ઉપર કોઈ ગુરુત્વાકર્ષી બળ લગાડે માં અવગણી બધી વસ્તુ બેટા કોઈ છે જ નથી તો જયારે બેટા ડોન્ટ નો કોણ હતો યાર સમજ કોણ હતું આપણે નથી ખબર પણ સર કે છે સમજ ક્યુવન વિદ્યુત Q1 ક્યુવન ભાર ને ક્યાંથી તો કે સર અનંત અંતરેથી અનંત અંતરેથી આપેલા તંત્રના આપેલા તંત્રના કોઈ બિંદુ સુધી કોઈ બિંદુ સુધી લાવવા માટે લાવવા માટે કાર્ય તો ભાઈ મેં જ્યારે પેલા વિદ્યુત બને લામ છો માન કાર્ય w1 છે એ જ્યારે અહીં આવે છે એ જ્યારે અહીં આવે છે મે કયું સમીકરણ વાપરી બહુ શાંતિથી સમજો શું બેટા મેં v is equal to w by q બનાવીયું તો કે હા સર સો માટે મે w is equal to v into q વાપરી શકું બિન્દાસ સર ચલ સમજો તો ભાઈ મેં જ્યારે કોઈ q1 વિદ્યુત ભાર છે

તો બેટા જયારે ક્યુટું આવે જયારે ક્યુટું આવે ત્યારે મગજ મારી થાય કેમ કારણ કે જયારે ક્યુટું આવે ત્યારે હવે ક્યુ છે એ ભાઈ મેં છું તારા ઉપર સિટીમાન લગાવા તો સમજ પહેલા અને બીજા વચ્ચે નું અંતર છે તો જયારે બેટા ક્યુ આવે છે જયારે ક્યુ આવે છે ત્યારે કોઈ વી છે હા સર પહેલા વાળો વી હાજર છે જેના ઉપર લગાવશે સમજ તો માટે વી નું સમીકરણ છે કે

પણ સર અમને અહીંયા ખબર પડ્યું કે ટોટલ કાર્ય ડબલ્યુ માં પહેલાનું કાર્ય ઝીરો છે બીજાનું કાર્ય કે ક્યુ વન ક્યુ ટુ ના છેદ માં આર હતો સર એવી રીતે અમે જયારે ત્રીજા નું શોધ્યું ત્યારે ક્યુ પહેલા પહેલા દ્વારા ત્રીજા ઉપર પહેલા અને ત્રીજા વચ્ચે નું અંતર અને એવી રીતે કે બીજા દ્વારા સર ત્રીજા ઉપર અને અંતર છે બીજા અને ત્રીજા ની વચ્ચે સો ઓલ ઓવર આ અમારું થઈ ગયું કાર્ય ઓલ ઓવર આ અમારું શું થઈ ગયું કાર્ય અને બેટા સિમ્પલ કેસ હર વખત એક ને એક સમજામ છું કરેલું કાર્ય સંગ્રહ પામે કોના સ્વરૂપે સ્થિતિ ઉર્જા તો ભાઈ જે કરેલું કાર્ય છે

ખાલી એટલું છે બેટા બે જણા હોય તો સ્થિતિ ઉર્જા આવે ને બે કણ છે પેલો અને બીજો તો સ્થિતિ ઉર્જા કેટલી સર સ્થિતિ ઉર્જા પહેલા અને બીજાની કે ક્યુ વન ક્યુ ટુ ત્રણ જણા છે સમજ પહેલો બી છે બીજો બી છે અને ત્રીજો બી છે તો ત્રણ જોડ બને એક બે અને ત્રણ તો સ્થિતિ ઉર્જા કેટલી સર પહેલા બીજાની બીજા ત્રીજાની ત્રીજા ચોથાની સમજ પડી એ ભાઈ ત્રીજા પહેલાની ઓકે સર માની લો કે ચાર જણા છે સપોઝ सपोज सर चार जना है ना आ एक बे तौन चार तो बोल बेटा कैटी जोड़ बने वो साहब चार जोड़ बने यू इज इक्वल टू यू वन टू यू टू थ्री यू थ्री फोर है समझे अरे गीत सामने लोग गीत सामने लोके नहीं बैठा लो मेरे सामने वाली खिड़की में एक विद्युत भर रहता है बोला विचार चल समझ तो मेरे सामने वाली खिड़की में क्यों थ्री विद्युत भर रहता है मेरे सामने वाली खिड़की में क्यों टू विद्युत भर रहता है જો બે ડાબી જોડ બની ના એક હજુ અને એક હજુ તો સમજ સમજ બેટા યો યો કોની પહેલી અને તીજાની અને યો કોની બેટા કે બીજી અને ચોથાની અને કહેવાય બેટા તંત્રની સ્થિતિ ઊર્જા એટલે તમામ જોડની જે સ્થિતિ ઊર્જા છે એનો શું કરવાનો સરવાળો સમજી ગયા હા કેના યાર હા કેના ચાલ્યો તો અહીંયા થી બેટા આશા રાખું છું કે તમને ખબર પડે એ કોઈ તો કોઈ જોડની બને બે હોય તો બે એક જોડ બને ત્રણ હોય તો ત્રણ જોડ બને ચાર હોય તો છ જોડ બને છે ઠીક છે ઠીક છે તો બેટા અહીંયા કેમ છું જોડની સંખ્યા સમજ શોર્ટમાં

તમે ટોર્ક લગાડશો સ્થાનાંતર ડી થીટા જેટલું સૂક્ષ્મ કરાવશો તો ત્યારે જે થયેલું કાર્ય છે એ પણ ડીડબ્લ્યુ સુક્ષ્મ છે તો આનો સિમ્પલ મીનિંગ છે કે તમે જો ડાયપોલ્ય ભમાવો છો તો ટોટલ કાર્ય કેટલું સો એના માટે બેટા કરવું પડે સંકલન શું કરવું પડે સંકલન તો જો આપણે સંકલન કરીએ છીએ આપણે સંકલન કરીએ છીએ તો સમજ બેટા શું થશે તો સંકલન કરવાથી મને મળે ટોટલ કાર્ય ઇન્ટીગ્રેશન લગાડેલું છે અહીંયા માનો બેટા તમે થીટા ગુમાવ્યા પહેલા કોઈ ખૂણા થી બીજા ખૂણા સુધી એટલે આને અહીંયા સુધી ગુમાવ્યું અને થીટા ટુ કહી દઈએ ઠીક છે તો સમજ માટે સંકલન માંથી ટોટલ કાર્ય થઈ જાય બેટા ટોર્ક નું સમીકરણ મૂકી દેવું થીટા વન ઠીટા ટુ છે સર ટોર્ક નું સમીકરણ પી ઈ સાઈન ઠીટા આવે છે અને ઇન્ટુ થી દીધા છે સર ક્યાંથી છે આયુરુ બેટા चैप्टर एक माते ठीक चम बोल हाँ बोल हाँ बेटा समझ पड़ी चल माटे डब्ल्यू विच इज इक्वल टू सर आ पी छे ई छे हमने खबर छे के साइन थीटा नो संकलन कोई नहीं भूले कोई नहीं भूले बेटा साइन नो विकलन कॉस साइन साइन नो संकलन माइनस कॉस साइन साइन नो विकलन कॉस साइन नो संकलन माइनस कॉस कितलो इजी बेटा कितलो इजी बेटा विकलन कौन सर कॉस तो संकलन माइनस कॉस थैंक हां सर तो साइन नो विकलन कौन थी कॉस संकलन माइनस समझ पड़ी

આ કાર્ય સંગ્રહ પામે છે જેને જેને જે ડાયપોલ છે બેટા એ ડાયપોલ શું કહેવાય છે સ્થિતી ઉર્જા કહે છે શું કહે છે સ્થિતી ઉર્જા કહે છે ઠીક છે સો માટે સ્થિતી ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ સ્થિતી ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન ધ બ્રેકેટ કોસ થીટા 1 માઈનસ કોસ થીટા 2 સર તમને સમજ પડી ગયો પણ સમજ એક ખાસ કેસ સમજ સર શું કહે છે એક ખાસ કેસ છે બેટા સમજ ખાસ કેસ સર શું કહે છે જો જો માન થીટા 1 બેટા 90 છે અને 90 અંશથી તમે થીટા 2 બરાબર કોઈ થીટા એંગલ સુધી એને ભ્રમણ આપ્યો

અદેશ ગુણાકાર એટલે આ જે તમને પ્રાપ્ત થઇ ગયું ને its an import તો આવા પ્રશ્ન આવા પ્રશ્ન બેટા થઈ શકે છે તમને exam ની અંદર બે માર્ક માં કેટલા માર્ક માં થઈ શકે છે બે માર્ક માં સર રાખું છું હર ટોપિક બેટા વ્યવસ્થિત તમે શાંતિથી સમજી રહ્યા હશો હા ને બોલ હા બોલ હા બોલ બેટા બોલ હા બોલ હા બોલ હા બોલ ચાલ થઇ ગયું સમજ પડી ચાલ ટુ નાઈસ ગુડ આગળ વધીએ તો સમજ સર શું કે છે અહીંયા એમસીક્યુ બનશે અહીંયાથી કયા એમસીક્યુ બનશે હર બચ્ચો શાંતિ થી એકવાર જોઈ લે હર બચ્ચા બેટા શાંતિથી થી જોઈ લેશે

હું ડાઈ ઇલેક્ટ્રિક છું ઇટ મીન્સ એક્ઝેક્ટ મિનિંગ સમજ કે ભાઈ મેં છે ને મેં મારા ઉપર વિદ્યુત ભાર ને રહેવા દેવા કોઈ વિદ્યુત ભાર હશે તો મારી સપાટી ઉપર રહેશે મને કોઈ તકલીફ નથી પણ મેં વહન નહીં થવા દેવા તો સુવાહક નું મિનિંગ શું છે સુવાહક પર બેટા વિદ્યુતભાર જે છે ને એ વહન પામે હા જયારે ડાય ઇલેક્ટ્રિક છે એના ઉપર વિદ્યુત છે એ શું પડી રહેવા દે મેં એને વહન પામવા દઈશ નહીં બેટા સો એના માટે આપણે ઘર્ષણ કરવું પડે અલગ અલગ બીજી પ્રોસેસ કરવી પડે તો એ થયું બેટા ડાયલેક્ટ્રિક ઠીક છે હવે સમજ इन अंदर बेटा तो डाइलेक्ट्रिक न बे प्रकार बदर जो प्रकार आए ध्रुवीय प्रकार है कहवा अध्रुवीय ध्रुवीय मीनिंग शायपल मुमेंट धरावे अध्रुवियो मीनिंग शायपल मुमेंट नहीं डायपल मुवमेंट धरावे दारा थोड़ा डिस्टन्स होटा थोड़ा धरा तो बढ़ु नजक नजीक हुए तो सीधी भाषा में समझ बेटा परमाणु क्रमांक एक परमाणु क्रमांक सत्तर एच प्लस बेटा ध्रुवीय

कैपेसिटर मीनिंग है विद्युत भार नो संग्रह करती रचना संग्रह करती सोच बेटा रचना है तो विद्युत भार नो संग्रह करती रचना ने एवं कहवाई के कैपेसिटर है अथवा एवं कहवाई के एक बीजा थी बीजी व्याख्या एक बीजा अलग करेला एक बीजा अलग करेला बे सुवाहको बे सुवाहको थी बनती रचना थी बनती रचना एने पण शुं कहेवाय बेटा कैपेसिटर कहेवाय ચાલો હવે એના વિશે પ્રકાર જોઈ લો તો પ્રકાર તો બેટા બહુ બધા છે કેપેસિટરના પણ આપણે જે મેઇનલી ભણવાના છે એની વાત કરો છો સૌથી પેલું છે સમાંતર પ્લેટ કેપેસિટર એ જ આવે નહી બેટા એના સિવાય જે નંબર ટુ છે એ છે બેટા ગોળાકાર કેપેસિટર ઓકે અને ત્યાર પછી બેટા જો આગળ વધુ તો બીજા પણ આવે છે નળાકાર આવશે બેટા ઠીક છે અન ઇવન સેપ ના બી હોય શકે એને સેપ હાથે કોઈ લેવા દેવા નથી પણ આ બે એ છે જે આપણે લોકો ભણવાના છે કેપેસિટન્સની સમજૂતી આપો તો સમજ બેટા સર શું કે છે કેપેસિટન્સ કોને કહેવાય યાર

वी साम वोल्ट में तो कुलम अपन वोल्ट है बेटा आपने कहता है एफ एफ एट फेराडी कोई ने फेराडी कही कोई ने फेराडी कही टेन्शन ना लें एफ लखी दे आगे बढ़ी जाओ बहुत मगज ने मतलब क्या घसघस नहीं करो सर कुलम अपन वोल्ट है फेराड आई गये पारी मानी सूत्र शो कुलम नो है कुलम एट सर ए वन टी वन वोल्ट नो गोखा भी नहीं कोई याद कर एम एल टी ए याद आ गए हाँ सर वन टू थ्री वन पहला बे प्लस बीजा बे माइनस टू नाइस थी गये तो एल ऊपर गयो -2 टू टी ऊपर गयो सर तौर ने एक किली थे के चार अने ए ऊपर गयो एक ने किली थे के बे टू टू नो पुरु थे कि बेटा सर संगना अने के भाई बेटा समझ अने के भाई कैपेसिटर सो क्या भाई कैपेसिटर पर आज एक कैपेसिटर से बेटा आ क्यों कैपेसिटर के बाद फिक्स मैं खुद नहीं वैल्यू बदली इसलिए मैं फिक्स कैपेसिटर से हमारी वैल्यू पांच मतलब की हमारी वैल्यू पांच फैराडे माइक्रो फैराडे पिको फैराडे जे भी के बेटा पांच समझ तो आज है ना आज है बेटा ये अचड़ कैपेसिटर है आ के अचड़

એને કે ભાઈ ચાલ કે પેસેટર ઠીક છે ચાલો આસા રાખું છું કે સમજણ તમને સમજ પડી ગઈલી હશે પણ બધા ધ્યાન રાખજો બેટા બધા ધ્યાન રાખજો કે અજુ થિયરી ચાલુ થઈ છે હવે આપણે એન્ટર થવાના બેટા એક ઇમ્પોર્ટન્ટ થિયરી ની અંદર જેના માટે તમને બધાને C is equal to Q by V એટલીસ્ટ આ એક સમીકરણ ખ્યાલ હોવો જોઈએ ઓકે ચાલો હવે અહીંથી આગળ વધીએ સરસ ઓકે

समझ पड़ी। जो के खरे खर एक हा सर ना ठीक है तो समझ थी, जो गया सिंपल वसो समझ तो बहु सीम्पल वस्तु है समझता गया अगे जर्शायु आधार हमने समझ सू पड़ तो सो बहुत सीम्पल वस्तु सो नंबर एक बेटा हूँ लखी सकु प्लेट एक कई जगह प्लेट एक भागना बिंदु

એની વચ્ચેના વિસ્તારમાં જે ટોટલ ઈ છે સમજો પહેલાના લીધે અને બીજાના લીધે બંને સરખી દિશામાં છે એટલે બેનો સરવાળો શું લખીએ છે કે એ સમાન દિશામાં છે ઓકે ચાલિ અને માટે જો સમાન દિશામાં છે તો લખી શકાય કે ઈ ઇઝ ઇક્વલ ટુ પહેલાના કારણે સિગ્મા અપોન એપ્સિલોન નોટ બીજાના કારણે પણ બેટા સિગ્મા અપોન

તો લખશું ε0a શું છે d એન્ડ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ q cd c સર કેપેસિટર સો કેપેસિટન્સ c ε0a so, d અહીંયા તમારો જવાબ આવી ગયો જી જે બેટા સમાંતર પ્લેટ કેપેસિટર શું છે કેપેસિટન્સ છે તો લખી દેવાનું પર એમ થી પ્રેમ થી લખી દેવાનું બેટા કે જી જી સમાંતર સમાંતર જોડાણની બેટા સમાંતર પ્લેટ કેપેસિટર માટે શું છે તો કે માટે સર કેપેસિટન્સ છે સમજી ગયા

પણ બધા સમીકરણ ધ્યાન રાખજો કે જયારે શ્રેણી છે ત્યારે સમીકરણ બેટા વન અપોન છે અવરોધ કરતા ઊંધું છે અવરોધ કરતા કેવું છે ઊંધું છે ઠીક છે અને એ રીતે સર ઘણા બધા હોય તો જવા દેવાનું જેટલી લાઈન છે ત્યાં સુધી અને સમાંતરમાં છે તો ટોટલ એટલે શું થાય સી વન પ્લસ સી પ્લસ સી થ્રી જેટલા બી છે ત્યાં સુધી બધા લાઈન ઠીક છે હવે સમજ જો બધા સમાન જો સમાન મૂલ્ય જો બધાની વેલ્યુ સમાન હોય તો બધા સી 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 છે કેટલી વખત એન વખત સર તો મિનિંગ જે ટોટલ સી છે

નું મૂલ્ય છે વ્યસ્ત છે ને એટલે બેટા નાનામાં નાના કરતાં કેવું આવે નાનો જ્યારે અહીંયા સરવાળો છે તો બે અને પાંચનો સરવાળો સાત થાય એ બંને કરતાં વધારે જ હોય એટલે કે જે સમતુલ્ય કેપેસિટન્સ છે બેટા એ મોટામાં મોટા મૂલ્ય કરતાં કેવું હશે મોટું હશે જો બેટા અહીંયા આપણો જે સી છે એ ભાગ્યા n છે તો સંખ્યા વધે તો સિમ્પલ છે કે કેપેસિટન્સ ઘટે વ્યસ્ત પ્રમાણ એટલે જો સંખ્યા વધી બેટા તો સમતુલ્ય કેપેસિટન્સ ઘટે અહીંયા સંતુલ્ય કેપેસિટન્સ કેવું છે તો કે સર એ સંખ્યા ગુણ્યા છે તો જો સંખ્યા વધીએ તો કેપેસિટન શું થાય છે વધે છે સમજ પડી ગયું બેટા ચાલો આ કોમન છે તો મેઈન મેઇન પોઈન્ટ બેટા મેં બતાવી દીધા છે આશાંતિયરી છે એને મેં નથી બનાવ્યા કરતો એ તમે તમારી મેં જોઈ લેજો સરસ સમજાવીશ એટલી કરી લેજો હવે એના પરથી આમ સી ક આવી ગયા ચાલો બહુ શાંતિથી સમજો સર અહીંયા અમને પહેલું બીજું અને ત્રીજું કેપેસિટર કેવી રીતે છે શેણીમાં તો શેણીનો મિનિંગ છે વન અપોન સી ઇઝ ઇક્વલ ટુ

હા સર બે નંબરની બે વાર આવી ગઈ ઈટ્સ ઓકે ને ઉપર બી નીચે બી છે બેટા પહેલી અને તીજી કનેક્ટેડ છે તો પહેલી અને તીજી કનેક્ટેડ છે અને ત્રણ નંબર ત્રણ નંબરમાંથી બેટા જે વાહકતા છે એ વાહકતા આ રીતે ક્લેચ જે ચોથા સાથે બેટા કેપેસિટર બનાવ એ ચોથું જતીરુ બેટા બી માં તો બોલા આ કેવી રીતે છે સર સમાંતરમાં સર એ જો સમાંતરમાં હોય એ જો સમાંતરમાં હોય તો આનો આન્સર કેવો થાય 2c થાય અને આ કેટલો છે તો c છે ચાલ હવે આ બે કેવી છે સો શ્રેણીમાં તોનો मीनिंग કે 1 c' c 1 માં 1 c આવે ને આનો કેવો છે 2c સેમ જે રીતે સમજાયું છે એવો અહીંયા આન્સર શું આવશે એ દિમાગ લગાવીને જે બી હશે એ સર કોમેન્ટ કરીને બતાવો ઠીક છે હા હા કે ના બેટા થશે ને થશે ને બિલકુલ બી બે ઈમાનદારી ના બેટા ઈમાનદારી ઈમાનદારીથી બનીશું ઠીક છે ચલો આગળ વધીએ સર આના પછી આપણે શું સમજવાના તો આના પછી આપણે જોવાના હવે દાખલાઓની શરૂઆત કરીએ ઓલ ઓવર કેપેસિટન્સ જે બી કામની વસ્તુ છે એ મેં તમને સમજાવી દીધી છે આના સિવાય સર બીજું શું આવે તો આના સિવાય સર ખાલી કહી દે છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા જે છે બેટા કોનામાં કેપેસિટર તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના ત્રણ સમીકરણ છે પહેલું છે 1/2 CV2 બીજું સમીકરણ છે બેટા Q2/2C અને ત્રીજું જે સમીકરણ છે 1/2 QV છે બધાને ધ્યાન હોવું જોઈએ અને કેપેસિટર માં બેટા સંગ્રહિત જે ઉર્જા ઘનતા છે એ પણ એક કામનો ટોપિક છે ઊર્જા ઘનતા એટલે એકમ કદ માં રહેલી ઊર્જા તો સર અહીંયા ઉર્જા કોઈ બી ઇક્વેશન લે લે માની લે કે 1/2 cv2 છે કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા બેટાની લંબાઈ એટલે કે બે ની વચ્ચેનો અંતર આ કરીને સોલ્વ કરો તો 1/2 એપ્સિલોન નોટ e2 જવાબ આવશે બેટા પણ બધાને ડાયરેક્ટ યાદ રાખી લો સારું છે ઇટ્સ ઓકે સમજ પડવું જોઈએ ઓકે અને અહીંયાથી થી MCQ પૂછે MCQ પૂછે બેટા ઉર્જા ઘનતાનો એકમ શું છે તો ભાઈ અહીંયા થી નહીં કરવાનો ઉર્જા આવે સર જોલ

તો મને વિદ્યુત ભાર આપ્યો છે કેટલો ચાર ગુણ્યા દસ માઇનસ એ વિદ્યુત ભાર થી નવ સેન્ટીમીટર અંતર કીધું બેટા નવ સેન્ટીમીટર ઇટ એ કોઈ બિંદુ પી છે તો તમે વિદ્યુત સ્થિતિમાં ગણતરી કરો ચાલો બચ્ચો જેવો સવાલ છે કોઈ વિદ્યુત ભાર ના કારણે વિદ્યુત સ્થિતિમાં અંત સર કે ક્યુ ના છેદ માં આર કે કેટલું આવે નવ ગુણ્યા દસ નવ સર વિદ્યુત ભાર કેટલો છે આઈરો ચાર ગુણ્યા દસ માઇનસ સાત છેદ માં અંતર કેટલું છે ઓ ભાઈ ચાર ગુણ્યા દસ માઇનસ સાત

ને નથી સમજ પડી ચલો હવે અનંત અંતરેથી પી બિંદુ એ લાવવા માટે કરવા પડતા કાર્ય ની ગણતરી શું વી ઇક્વલ ટુ ભણાયું ક્યુ તો પૂછ્યું છે બેટા જો તમે એને લાવો છો પી બિંદુ પર તો કરવું પડતું કાર્ય કેટલું તો ક્યુ ને લાવવાના

આ બંને દાખલા ચાર માર્ક તરીકે અગત્યના છે એટલા માટે નથી કરાવતો કારણ કે ઈઝી છે કયા બિંદુએ વિદ્યુત સિટીમાં જી રહેવું પૂછેલું છે એક વાર વચ્ચે આવે અને એક વાર નાનાની સાઈડ ઉપર આવે તો એ દાખલા બંને હોમવર્કમાં બેટા બધા વિદ્યાર્થીઓ કરવાના છે જો તમે નું આ વચન પાડશો જો તમે કરશો તો મને કેવું બેટા અત્યારે કે હા સર હા સર મેં કરીશ ઠીક છે જો ઈઝી છે ને એટલે આપ્યા છે યાર એમાં કઈ નવું નથી કરવાનું યાર ચલો અગાળી વધી ગયા

મેં અત્યારે નાની ફિગર બેટા આ રીતે બનાવવા પ્રયત્ન કરું છું કે જેમાં માની લઉં કે આ છે જીરો જીરો બેટા શું છે જીરો 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 તો માઇનસ નવ નો મિનિંગ આ બાજુ થશે કશે હા સર આનો મિનિંગ થાય એક્સમાં માઇનસ નવ જીરો જીરો અને પ્લસ નવ નો મિનિંગ બેટા આ બાજુ કશે થશે હા સર આનો મિનિંગ એવો થાય કે નવ જીરો અને જીરો તો બધું ધ્યાન રાખજો બેટા આ જેવી છે ઈસામાં છે સેન્ટીમીટરમાં છે તો મેં એવું કહી શકું આ જો બે બિંદુ હોય તો આ બે ની વચ્ચે ટોટલ ડિસ્ટન્સ કેટલું બેટા સર

અને ડિવાઇડેડ બાય પહેલો અને બીજો વચ્ચેનો અંતર પહેલો ક્યાં છે આયરો બીજો ક્યાં છે આયરો અંતર કેટલું 18 સેન્ટીમીટર સો લખીશ 18 18 સેન્ટી એટલે 10^-2 હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી નાવ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ યુ નાવ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ યુ બેટા સમજો બહુ શાંતિલી 9 2 કો કાટા નહીં 9 2 ને 18 આકો કાટા બેટા ઠીક છે તો માઈનસ વધસમ માઈનસ 7 બેટા કેવા માઈનસ 7 બેટા બીજો બધું ઉડી ગયું સમજો સમજો સરસ થઈ ગયું છે માઈનસ 7 ગુણ્યા 10 ની ઘાત સમજાત 9

તો ભાઈ પહેલો જવાબ આવી ગયો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા જવાબ જવાબ મોડે થઈ જવું જોઈએ કે માઇનસ પોઈન્ટ સાત જુલે જ આવવાનો છે યાર ઠીક હવે કીધું છે ભાઈ જયતા કઈ વસ્તુ ભેગું થતું હોય એમાં અહીંયા આપણે કહે છે છૂટા પાડો યાર કેવું મતલબ કે નિર્દય કામ કરાવે છે આપણી પાસે જયતા બિચારું જીવનમાં કોઈ ભેગું થયું તો આવી ગયા છૂટા કરવા આ બે વિદ્યુત ભારો એકબીજાથી અનંત લે કેવું જુદા પાડવાના બેટા મતલબ કે અનંત અંતરે મોકલી આપો જીરીક જીરીક દયા તો હોય કે નહી થોડીક તો દયા હોય કે નહીં આ લોકો પાસે

કે ભાઈ આ બેને અનંત અંતરે છૂટા કરવા કેટલું કાર્ય જોઈએ તો જે સ્થિતિ ઊર્જાને જકડી રાખે એટલી ઊર્જા જેટલું કાર્ય કરના તો છૂટી ગયા સમજ પડી જે ઊર્જા જકડી રાખે એટલી ઊર્જા જેટલું કાર્ય કરના તો શું થા બેટા છૂટી ગયા તોનો મિનિંગ સર આનો મિનિંગ સર જવાબ આવી ગયો કે માટે કાર્ય w કેટલું છે સો ધેટ્સ વાય કાર્ય w व्हिच इज इक्वल टू સર પોઈન્ટ સાથે ભેગા છે માઈનસ છે તો પોઈન્ટ સાથે છૂટા કરો એ પ્લસ હશે તો પ્લસ 0.7 જુલ આટલું કાર્ય તમારે કરવું પડે છૂટા પાડવા માટે ઠીક છે સમજ પડી કે બેટા

તો જો ત્રણ જણા થઈ જાય બેટા તો હવે ઉર્જા કેટલી તો કે સર જોડ બને કોની કોની પહેલા અને બીજાની તો ખરી જ પણ વચ્ચે થી પહેલા વાળાની અને વચ્ચેથી બેટા બીજા વાળાની તો સમજે સર શું કહે છે સર જે કહે છે ને બહુ શાંતિથી સમજે અહીંયા આપણો જે પ્રશ્ન છે બેટા પ્રશ્ન એવો છે કે બાહ્ય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રમાં આપણે જે શોધવાનું છે સિત્તી ઉર્જા તો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા આપણને કેવી રીતે મળશે તો બાહ્ય ક્ષેત્રમાં ઉર્જા બેટા ત્રણ જોડ બની જે પહેલું અને બીજું છે પણ સેન્ટર થી પહેલો આ સેન્ટર થી બેટા આ તરફ પેલો તો માન પહેલા ઉપર વિદ્યુત સ્થિતિમાન વી વન છે પહેલાનો વિદ્યુત ભાર ક્યુ વન છે સેન્ટર થી બીજા પર વિદ્યુત સ્થિતિમાન વી છે અને વિદ્યુત ભાર કયો છે ક્યુ છે બરાબર અને પહેલો અને બીજા વિદ્યુત ભાર માટે આપણે શોધી જ કાઢ્યું છે કે કે ક્યુ વન ક્યુ ટુ શું છે આર વન ટુ સર ખબર નહીં પડી

તો 9 ને નવ કેન્સલ બેટા તો મને v કેટલો મળી લો આ ઉપર ગયા સર ને 2 કેટલા થઈ ગયા સર આ મારો વી છે પહેલા આગળ પણ જસ્ટ હવે ની વેલ્યુ બેટા કરવાની છે તો આટલું લખાઈ જાય પછી અહીં આવી જવાનું છે આટલું લખાઈ જાય પછી આવી જવાનું છે માટે યુ ઇઝ ઇક્વલ ટુ વી વન ની વેલ્યુ કેટલી છે સર વી વન ની વેલ્યુ દસ ની સાત છે પહેલો વિદ્યુત ભાર કેટલો છે સાત ગુણ્યા દસ ની માઇનસ માઇક્રોમાં હતો ને હા સર

એના માટે લોકો શું જાહેરાત કરી છે એવું કીધું કે એની જે જાડાઈ છે ને એ થ્રી ડી બાય ફોર છે તનો મિનિંગ કે ચાર ભાગમાંથી માંથી ત્રણ ભાગ માં છે તનો મિનિંગ કે આ બાકી રહ્યો બેટા ચોથો ભાગ કે જ્યાં હજુ બી હવા છે જ્યાં હજુ બી શું છે હવા છે જયારે અનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે બેટા કે ડાયલેક્ટ્રિક અચળાંક છે સો હવે એ લોકો કીધું છે કે જો આવું કરવામાં આવે ને તો કેપેસિટર માં કેવો ફેરફાર થાય સીધી ભાષામાં કેમ તો બેટા નવું કેપેસિટન્સ પૂછ્યું છે શું પૂછ્યું છે નવું કેપેસિટન્સ

અહીંયા સર કે ઉપર ગયો તો થ્રી પ્લસ કે થયો અને નીચે કોણ બાકી રહી છે કે બાકી રહી છે અને ફાઇનલી જો સર આને વ્યસ્ત કરી દેવામાં આવે તો સીડેસ ઇઝ ઇક્વલ ટુ સો માટે સીડેસ ઇઝ ઇક્વલ ટુ આ ઉપર જતું રહે કોણ ઉપર ગયું તો કે સર ફોર એપસીલો નોટ એ બાયડી ઉપર જાય છે અને હિન્દી બ્રેકેટમાં કોણ બચે તો કે સર આ બી અલ્ટરનેટ થઈ ગયો તો કે ના છેદમાં કે પ્લસ થ્રી બચે છે શું બચે છે કે ના છેદમાં કે પ્લસ થ્રી બચે છે પણ સર અમને ખબર છે કે જ્યાં જ્યાં અમને એવું ખબર છે કે સી જે પ્રારંભ હતું ને એ લોન નોટ એ બાયડી જેટલું છે સર કોણ છે તો કે જો બેટા

નેટવર્ક ને પાંચસો વોલ્ટ ના સપ્લાય સાથે જોડેલું છે તો સર નેટવર્ક એટલે જટિલ પરિપથ બેટા કેવા જટિલ પરિપથ સમજ તો અહિયાં ત્રણ જણા કેવી રીતે છે સર શ્રેણીમાં અને એની સાથે આ કેવી રીતે છે સમાંતર ત્રણ જણા કેવી રીતે છે શ્રેણીમાં અને આ કેવી રીતે છે સમાંતર તો મેં આની એકદમ સિમ્પલ ફિગર તમને દોરી બતાવ બિલકુલ બી ટેન્શન ના લેવાનો બેટા સમજ અહિયાં આ રીતે પહેલો બીજો ત્રીજો ત્રણ જણા ઉપર છે અને સર અહિયાં એક જે ચોથું છે એ છે નીચે છે અરે યાર શું કામ એટલી બધી કોમ્પ્લીકેટેડ ફિગર બનાવી હા કે ના થઈ ગયું

આ છે સમાંતર એટલે જેટલો વી ઉપર મળે ને એટલો જ વી ચોથાને બી મળે તો પાંચસો વોલ્ટ વન ટુ થ્રી ભેગા અને પાંચસો ચોથા ને બી મળી સમાંતરનો કોમન નિયમ છે પાંચસો વોલ્ટ ઉપર આખા અને નીચેના બી કેટલા મળ્યા પાંચસો જ મળ્યા તો સર શું કે છે હું સૌથી પહેલા ચોથા કેપેસિટર માટે સમજાવીશ તો સમજ ચોથા કેપેસિટર માટે તો ચોથા કેપેસિટર માટે બધાને ખબર છે કે સર સી Q ઇક્વલ ટુ ક્યુ બાય વી

હા તો ચોથા નું થઈ ને સેમ એવી હવે એના પેટર્ન પ્રમાણે હું તમને સમજાવીશ બેટા બીજા માટે તો ચોથા પરથી સર લખે છે કે ભાઈ પ્રથમ ત્રણ ત્રણ તો બેટા બધા છે એક સાથે એટલે ત્રણે ઉપર હશે ને એનો મિનિંગ થાય બેટા સી પહેલા ત્રણે ત્રણ નો અને વી જે પહેલા ત્રણ ને મળે છે તો આનો મિનિંગ બેટા જે પહેલા બીજા ને ત્રીજા પર વિદ્યુત ભાર છે કેટલો છે તો સર સી વન ટુ થ્રી નું કેટલું છે સી વન ટુ થ્રી નું સર દસ ના છેદ માં ત્રણ છે તો સી વન ટુ થ્રી દસ ના છેદ માં ત્રણ છે માઇક્રો એટલે દસ ની માઇનસ છ છે દસ ની માઇનસ ત્રણ કુલમ સમજ પડી યસ સર પણ હવે સમજ પણ હવે સમજ શું બધા શ્રેણીમાં છે હા તો આપણે ભણી ગયા શ્રેણીમાં વિદ્યુત કેવો હોય સરખો તો જેટલો વિદ્યુતભાર ટોટલ છે બધા પાસે હશે પહેલા પાસે બીજા પાસે અને ત્રીજા પાસે

બે પાતળી ધાતુની પ્લેટો એક બીજાની નજીક અને સમાંતર છે પ્લેટ પ્લેટ અને બીજી નજીક અને સમાંતર છે તેની અંદરની બાજુ પર સમાન ચિહ્નિંગ બેટા કે અહીંયા જો પ્લસ છે તો આના પણ વિદ્યુત ભાર કેવો છે પ્લસ સમાન ચિહ્ન છે અને સત્તર પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ બે મૂલ્યની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા તો સીગમાં આપેલું છે બેટા સત્તર પોઈન્ટ સાત ગુણ્યા દસ ની કેટલી છે માઇનસ બાવીસ છે તો બીજી પ્લેટની બહાર બીજી પ્લેટની બહાર શોધો હવે અહીંયા સમજો

સમજાયો ને બેટા કે કોણ ધ્રુવિય અને કોણ અધ્રુવિયમ ચાલ H2O ધ્રુવિય છે સર O2 અધ્રુવિયમ કેન્સલ બનને ધ્રુવિય જો સોધી કાળો સોધી કાળો બેટા કમેન્ટ કર અત્યારે જ કમેન્ટ કરને મને બતાવો હાથ સર મને આવડે છે ઓકે ચાલ આગળ વધીએ ઠીક છે ની કમેન્ટ કરતા યાદ સમજી જાવ સમજી જાવ કમેન્ટ ન કરો તે લેવા ગયો સમજ પડી ગઈ સમજ પડી ગઈ બેટા ખુશ થિયા કાર્ય ખુશ સેને બેટા આખો ચેપ્ટર એકવાર મોડે રાખીને આવજો બે અડધી કલાકમાં જો ચેપ્ટર સર ભણાવીને પૂરું કરે તો તમારે ભણાવેલી બધી થિયરી ને ભણાવેલા બધા દાખલા

प्लेट मैं पूछू के गोखी ने सिग्मा सीग्मा छेद नॉट लखी दू खोटू पड़ सेक्वल टू के क्यू बाय आर स्क्वेर बोल हा के नाम के नो मीनिंग सर वन अपॉन फोर पाई एफ नॉट आ क्यों है चे? छेद आर स्क्वेर है बहुत शांति समझ है क्यू ना छेद आर स्क्वेर आते भेगो थी गो फोर पाई आर स्क्वेर नॉट शो फोर पाई आर स्क्वेर घोड़ा नु क्षेत्र पर चे? सर हा तो क्यू इनो मीनिंग सिग्मा इनो मीनिंग सिग्मा तो इनो मीनिंग सिग्मा तो इनो सिग्मा 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 सिग्मा

તો બેટા કરવું પડતું કાર્ય ક્યું વિદ્યુત ભાર ગતિ કરે વી જેટલા વિદ્યુત સ્થિતિમાં તો અહીંયા બેટા સમ સમ પૃષ્ઠ માટે તફાવત સમય છે ને બંનેના વિદ્યુત બેટા સમાન હોય સમ સ્થિતિમાન કહેવાય તો આનો મિનિંગ કે બેટા ડેલ્ટા વી કેટલા થઈ ગયા તો ડેલ્ટા વી જીરો તો કરવું પડતું કાર્ય પણ કેટલું છે જીરો તો સમ સ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર ને એક જગ્યાએથી બીજી જગ્યા જવા દેવા કાર્ય જીરો આગળ વધ બેટા શું કીધું છે

એક એક મીટર કેન્સલ પર માટે બેટા એકાદ બે દાખલા હોમવર્ક આપું છું ઠીક છે આસાનીથી થઈ જશે બેટા ચલો આના પછી નો આ બી હોમવર્ક છે થોડું દિમાગ લગાવો તો આટલા બધા પ્રશ્નો પછી બેટા બે એમસીક્યુ તમને સર હોમવર્ક માટે આપે છે અને બેટા અહીંયા ઓ બેટા છે બેટા સમજ મતલબ કે વન ઓર ટુ આવડ કમ્પ્લીટ કરી છે તો આટલું તમે કરી જાઓ ને બેટા મેં તમને કહી શકું છું કે તમે પેપર સારી રીતે અટેન્ડ કરી શકશો પર્ટિક્યુલર ચેપ્ટર ટુ ના વિભાગ પરથી ઠીક છે ચાલો તો આજે બેટા તમને ચેપ્ટર ટુમાંથી દરેક અગત્યની થિયરી પૂરી કરાવવા પ્રયત્ન કર્યો છે દરેક અગત્યના દાખલા જે ચાર માર્કમાં પૂછાય એ મેં કવર કરી લીધા છે બચ્ચું બચ્ચું દાખલાઓ તમે કરી લેશો મને મારા બચ્ચા ઉપર વિશ્વાસ છે તો શું બેટા આજે તમે એ સમજ્યા છો તમને સમજ પડી છે તો મારા માટે ઘણા આનંદની વાત છે